નદી ઉત્સવના ભાગરૂપે ભરૂચમાં નેચરલ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો અપ્રતિમ કુદરતી સૌંદર્ય ધરાવે છે. જિલ્લાના એક છેડે પાવન સલીલામાં નર્મદાની સાથે અરબી સમુદ્ર પણ જિલ્લાના 122 કિલોમીટર વિસ્તારમાં આવેલો છે, જે કારણસર પ્રકૃતિ બેઉ જગ્યાએ અલગ અલગ પ્રકારની જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વનસ્પતિ અને આવતા પક્ષીઓ અલગ પ્રકારના હોય છે અને નદી કાંઠે પ્રકૃતિ પક્ષી વનસ્પતિઓનું અલગ સ્વરૂપ ધારણ કરતી હોય છે. જિલ્લામાં જંબુસર, દહેજ, વાગરા, હાંસોટ જેવા દરિયા કિનારાથી નજીક તાલુકામાં વનસ્પતિ અને પક્ષીઓની પ્રજાતિ કંઈક અલગ પ્રકારની હોય છે અને નદી કાંઠે ઉગતી વનસ્પતિ અને પક્ષીઓની પ્રજાતિમાં ફરક ઓળખવા માટે આ નેચરલ વોક થકી લોકોમાં સમજ કેળવણીના ભાગરૂપે આજરોજ જાડેશ્વર નીલકંઠ નર્સરી ખાતે યોજવામાં આવી હતી, જેમાં પ્રકૃતિ પ્રેમીઓએ નર્મદા તટે નેચરલ વોક કરી પ્રકૃતિની સમજ મેળવી હતી આ કાર્યક્રમમાં DFO ભાવના દેસાઈ, પ્રાંત અધિકારી NR પ્રજાપતિ, ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી પ્રિતેશ પટેલ, DK પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવના નદી ઉત્સવના ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા નર્મદા નદી કિનારે અમે પ્રાકૃતિક શિબિરનું આયોજન કર્યું, જેમાં 200થી વધારે લોકોએ ભાગ લીધો. પ્રકૃતિ પ્રેમીઓ, NCCના વિદ્યાર્થીઓ અને એમના દ્વારા 1000 રોપાનું મિયાવાકી પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ પ્રકારના ઝાડ, વાંસ છે, સાદડ છે, કણજી છે, એવા રોપાઓ નર્મદા નદી કિનારે રોપવામાં આવ્યા. ભરૂચ જિલ્લો ખૂબ વિવિધતા ધરાવતો જિલ્લો છે. જે દરિયાકિનારાનો વિસ્તાર છે ત્યાં મેંગ્રુવ પ્લાન્ટેશન ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે અને જે નદી કિનારાનો વિસ્તાર છે ત્યાં વાંસ છે, કણજી છે, સાદડ છે, એ પ્રકારના રોપાનું વધારે પ્રમાણમાં જોવા મળે છે. અહીંની જમીન અર્જુન સાદડ પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.